મિત્રો આપણે આજે ચૌદમાં પાઠનો અભ્યાસ કરવાનો છે ભારસ્થાન ભૂસ્તરીય રચના ભૂપષ્ઠ બે જેમાં ભૂપુષ્ટોને કહી શકાય તો કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉધર્વા આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપુષ્ઠ કહેવાય છે જેમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે તમે જોઈ શકો નીચે કે ઉચ્ચ પ્રદેશની અંદર પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે અને મેદાની પ્રદેશ છે તટ છે બેસીન છે મુખ દૂન દ્વીપકલ્પ જે ભૂમિના વિવિધ સ્વરૂપો આવેલા છે આ પ્રપૃષ્ઠના આધારે ભારતના પ્રાકૃતિક વિભાગોમાં વેચીએ ભારતને તો પાંચ વિભાગોમાં વહેંચવામાં આવે છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ ત્રીજું છે તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ચોથું તટીય મેદાનો દરિયા કિનારાના મેદાની પ્રદેશો અને પાંચમો દ્વીપ સમૂહો આ પાંચ વિભાગોની અંદર ભારતના વેચવામાં આવે છે નકશામાં તમે જોઈ શકો ઉત્તરનો પર્વતીય પ્રદેશ જે ઉત્તર ભારતની અંદર ઉત્તરથી પૂર્વ સુધી દર્શાવવામાં આવેલો છે ત્યાર પછી દર્શાવેલો છે તો કે કે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ જ્યાં ગંગા નદીનું સૌથી મોટું મેદાન આવેલું છે અને નદીઓએ પોતાના કાપ પાથરી અને મેદાની પ્રદેશની રચના કરેલી છે ત્યાર પછી દક્ષિણ ભારતમાં જોઈએ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ શા માટેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તો કે ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે એટલા માટે તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે અને તટીય મેદાનો કે એક બાજુ ઉચ્ચ પ્રદેશ છે અને એક બાજુ સાગરો આવેલા છે તો વચ્ચે જે સાંકડા મેદાનો છે એને તટીય મેદાનો કહેવામાં આવે છે પૂર્વનું તટીય મેદાન અને પશ્ચિમનું તટીય મેદાન ત્યાર પછી દ્વીપસમૂહો આપેલા છે જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલા ભૂમિભાગો છે જે અરબસાગરમાં લક્ષદ્વીપ આવેલું છે અને બંગાળની ખાડીમાં હનુમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે તો આમ ભારતના ભ્રભુષ્ઠોને પાંચ વિભાગોમાં વેચવામાં આવેલા છે તો પહેલો જોઈએ વિભાગ એનો ઉત્તરનો પર્વતીય પ્રદેશ આ પ્રદેશ ઘણો પ્રાકૃતિક પ્રદેશ છે તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ ચોવીસો કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેટલા અંતરમાં ફેલાયેલી છે તો કે ચોવીસો હિમાલય ચાપ આકાર ધરાવે છે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં આવે છે નકશામાં તમે જોઈ શકો કે હિમાલયનો આકાર કેવો છે તો કે ચાપ તેની પહોળે બસો ચાલીસ કિલોમીટરથી લઈ અને ત્રણસો વીસ કિમી વચ્ચે વધઘટ થતી રહે છે હિમાલય કોઈ એક પર્વત નથી તે હારમાળા સ્વરૂપે છે પશ્ચિમે અફઘાનિસ્તાનથી લઈ પૂર્વ તરફ આગળ વધતા તે ભારત નેપાળ ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે એટલે હિમાલય છે પશ્ચિમે અફઘાનિસ્તાનથી લઈ અને મ્યાનમાર સુધી આવેલો છે નકશામાં તમે જોઈ શકો અફઘાનિસ્તાનથી લઈ અને મ્યાનમાર સુધી જે હિમાલયની હારમાળા આપેલી છે શ્રેણીએ આપેલી દર્શાવેલી છે જેના આધારે તમે જાણી શકો કે એનો વ્યાપ તિબ્બતમાં વધારે ફેલાયેલો છે તે મધ્ય એશિયાની પામીની ગ્રંથિના નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે તે પ્રામીની ગ્રંથિ આરે જોડાયેલી છે હવે સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ પડે છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય ખાસ યાદ રાખજો હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં બે ભાગોમાં હિમાલય પર્વત શ્રેણીને વેચવામાં આવે છે જેની અંદર જોઈએ તો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ કે એને પાછું છે તો કે કે ત્રણ વિભાગોની અંદર દર્શાવવામાં આવેલું છે બૃહદ હિમાલય મધ્ય હિમાલય અને ત્રીજી છે બાહ્ય હિમાલય આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી ત્રણ ગિરિમાળાઓ આવેલી છે જે નકશાની અંદર તમે જોઈ શકો પહેલી છે તો કે કે બૃહદ હિમાલય તો કે હિમાલય કેવો આકાર ધરાવે ચાપ આકાર બીજી છે મધ્ય હિમાલય અને ત્રીજી બાહ્ય હિમાલય અથવા તો શિવાલિક જે ત્રણેય સમાંતર એવી ત્રણ શ્રેણીઓ છે આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી ત્રણ ગિરિમાળા આવેલી છે તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે જેમાં ચાલીસથી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધુ છે તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે જે આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ઊંચું છે અને નેપાળ ચીનની સરહદે આવેલું છે તેને તિબ્બતમાં સાગર મથા પણ કહે છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે સાગર મથા કેટલી ઊંચાઈ છે એની આઠ હજાર અડતાલીસ મીટર જે તમે અહીંયા જોઈ શકો માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવીન ઓસ્ટિન અથવા કેટુનો સમાવેશ થાય છે જે આપણે ભારતમાં આવેલું છે જે ભારતનું સૌથી ઊંચું શિખર છે કેટુ માઉન્ટ ગોડવીન ઓસ્ટિન કેટુ એ શોટનેમ કેટુ તરીકે ઓળખાય છે આ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન તરીકે પણ પ્રખ્યાત છે કાછનજંગા ભારતનું સર્વોચ્ચ શિખર છે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડીક મિસ્ટેક છે કાછનજંગા ભારતનું સર્વ શિખર નથી પરંતુ કયો આવશે તો કે કેટુ છે એ ભારતનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે તો કે આઠ હજાર મીટર કેટુ માઉન્ટ ગોડવિન ઓસ્ટિનની કેટલી ઊંચાઈ છે તો કહે કે આઠ હજાર અગિયાર મીટર કાછનજંગા કેટલી ઊંચાઈ ધરાવે છે તો કે આઠ હજાર પાંચસો અઠ્ઠાણું મીટર છે તમે અહીંયા તમારા

જ્યાં નકશામાં દર્શાવેલી છે કે એકબીજાને સમાંતર એવી ફેલાયેલી છે બૃહદ હિમાલયમાં ઘાટ આવેલા છે જેલાપલા નાથુલા સિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ આવેલા છે તો કે કે પ્રશ્ન આપણે થાય ઘાટ એટલે શું કોને ઘાટ કહી શકાય તો કે પર્વતને ઓળંગી અને તેની આરપાર જવા માટે જે પહાડોની ખીણોનો માર્ગ હોય તેને શું કહેવાય તો કે કે ઘાટ કહેવાય અહીંયા તમે જોઈ શકો આ જે દર્શાવવામાં આવેલું છે જેલાપલા છે ત્યાર પછી છે

હિમાલય પર્વ શ્રેણીની હારમાળા છે તેમાં આવેલું છે કૈલાસ માનસરોવર જે યાત્રાધામ માટે પવિત્ર એક સ્થળ ગણવામાં આવે છે બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળામાં પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો બૃહદ હિમાલય પછી કઈ આવશે તો કે કે મધ્ય હિમાલય એમાં આશરે એસીથી સો કિમી પહોળાઈ ધરાવતી હારમાળામાં પીરપંજાલ મહાભારત નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે કેટલી પહોળાઈ ધરાવે છે તો કે એંસીથી સો કિમી જેટલી તો કે કે અહીંયા તમે જોઈ શકો પીરપંજાલ દર્શાવેલું છે ગિરિમાળાઓ આવેલી છે ત્યાર પછી છે મહાભારત અને નાગટીબા આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ગિરિમથકો એટલે શું તો કે પર્વત અને પહાડી વિસ્તારમાં હવા ખાવાનું જે સ્થળ આવેલું હોય તેને ગિરિમથક કહેવાય ડેલાવસી ધર્મશાળા સિમલા મસૂરી જે સ્ટેશનો છે રાણીખેત અલમોડા નૈનીતાલ દાર્જિલિંગ અને નૈનીતાલ વગેરે ગિરિમથકો આવેલા છે ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી યાત્રાધામો પણ આવેલા છે ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે જે તમે જોઈ શકો અહીંયા ગંગોત્રી જ્યાં ગંગા નદીનો ઉદભવ આમ ગણી શકો ભારતમાં પ્રવેશ કરે છે યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ હેમકું ગંગોત્રી યમો બદ્રીનાથ કેદારનાથ હેમકું હિમાલય કુલ્લુ કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે જ સુંદરતા ધરાવે છે કુલ્લુ કાંગડા તથા કાશ્મીર જે અત્યંત સુંદર એવા પ્રાકૃતિક પ્રદેશો છે ત્રીજી જોઈએ તો કે વધુ દક્ષિણમાં આવેલી છે કઈ આરમાળા આવશે તો કે બાહ્ય હિમાલય અથવા તો શિવાલિક શ્રેણી ક્યાં આવેલી છે તો કે કે દક્ષિણની અંદર વધારે આવેલી છે જોઈ શકો અહીંયા તમે નકશાની અંદર તો કે હિમાલય પર્વત શ્રેણી ચાપાકાર ધરાવે છે જે આગળ પણ આપણે માહિતી મેળવેલી હતી તો કે શિવાલિક નામે ઓળખાતી હાડમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે આ પર્વત શ્રેણીનો વધારે ભાગ ભારતની અંદર આવેલો છે તે દસ પંદર કિમી પહોળાઈ ધરાવે છે સરેરાશ એક હજાર મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક આડમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચના થઈ છે ખીણો આવેલી છે તે કંકર પથ્થરો તથા ઝાડા કાપથી ઢકાયેલી રહે છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે ત્યાંના લોકો સ્થાનિક ભાષાની અંદર એને દૂન કહે છે કે આ ખીણો છે એ કંકર પથ્થરોથી ઢકાતી રહે છે જેમ કે ડેહરાદૂન પાટલીદૂન કોથરી દૂન વગેરે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં બે માર્ક્સમાં પૂછવામાં આવે છે દૂન એટલે શું ત્યાર પછી જોઈએ તો કે કે પૂર્વ હિમાલય હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હાડમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે પૂર્વ હિમાલયની વાત કરી આગળ આપણે ઉત્તર હિમાલયની વાત કરેલી હતી અહીં તમે જોઈ શકો પૂર્વ હિમાલયની અંદર તો કે આ હાડમાળાની ઊંચાઈ કેવી છે ઓછી છે તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બનેલી છે ટેકરી તરીકે વધારે ઉપયોગ થાય છે પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે ટેકરી એટલે ઊંચી જગ્યા કે નાનો પર્વત પતકાઈ અરુણાચલ પ્રદેશમાં આવેલી ટેકરી છે નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં આવેલી છે અને લુસાઈ ટેકરીઓ છે એ મિઝોરમમાં આવેલી છે ખાસ યાદ રાખજો હેતુલક્ષી પ્રશ્નની અંદર પતકાઈ ટેકરી તો કે અરુણાચલ પ્રદેશની અંદર આવેલી છે નોગા ટેકરી નાગાલેન્ડની અંદર આવેલી છે અને ત્યાર પછી લુસાઈ કે મિઝો ટેકરી છે એ મિઝોરમમાં આવેલી છે આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાન યોમા હારમાળા સાથે છે ગારો ખાસી અને જેન્તિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે બીજી પણ ત્રણ ટેકરીઓ દર્શાવી ગારો ખાસી અને જેન્તિયા તો કે ક્યાં આવેલી છે મેઘાલયની અંદર આવેલી છે આ તમામ ટેકરીઓ ક્યાં આવેલી તો કે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને કોની સાથે અનુસંધાન છે તો કે કે આરાકાન યોમા સાથે અહીં તમે જોઈ શકો ગારો ખાસી અને ચેન્તીયા ટેકરીઓ ક્યાં આવેલી છે તો કે કે મેઘાલયમાં આવેલી છે